हेलो एवरीवन, हाउ आर यू ऑल? केम छो बधा? आई होप यू ऑल आर फाइन. हूँ आशा राखु छू तमे बधा ज मजा में हशो, बराबर ने? मारा बधा ज विद्यार्थीओ मजा में छे ने घरे? हाँ, चलो आजे आपणे फरी वखत गणित विषय भणवा माटे भेगा थई गया छीए, बराबर छे? तो चालो आपणे गणित विषयनी शुरुआत करिए. आपणे दररोजनी जेम आजे पण आपणा गणित विषयनी शुरुआत करता पहेला एक सरस मजानो विचार जोई लईए. चलो, तो बधा रेडी छो ने? दररોજની જેમ આજે પણ એક સુવિચાર જોવા માટે. ઓકે, ચાલો આજનો સુવિચાર તમને અહીં બતાય છે, સાથે વાંચીશું. ઓલવેઝ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. તમને ખબર છે આનો મિનિંગ શું થાય? હા, તમને એમ તો ખબર હશે જ તે કે મીન્સ દરરોજ અમને કાંઈક ને કાંઈક સુવિચારમાંથી નવું નવું શીખવાડે છે. તો આજે આ સુવિચારમાંથી પણ કાંઈક સારું જ શીખવાનું મળશે, બરાબર છે? ચાલો, તો હવે હું જ ત્યાંનો મિનિંગ તમને કહી દઉં. ઓલવેઝ એનો મિનિંગ થાય છે હંમેશા, રિસ્પેક્ટ એટલે કે આદર કરવો જોઈએ, યોર એલ્ડર્સ તમારા વડીલોનો. એટલે આપણે હંમેશા આપણા વડીલોનો આદર કરવો જોઈએ, સન્માન કરવું જોઈએ. આપણે કોઈ દિવસ આપણા વડીલ સામે બોલવું જોઈએ નહીં. તે આપણને જે પણ કાંઈ કહે તે વાત આપણે માનવી જોઈએ. વડીલમાં આપણા મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન, દાદા દાદી, આંટી અંકલ, નાના નાની, બધા જ સગાવાલા, ટીચર્સ બધા આવી ગયા. તો આપણે તે બધાનો આદર કરવો જોઈએ. તે લોકો આપણને જે પણ કાંઈ કહેતા હોય છે તે આપણા સારા માટે જ કહેતા હોય છે, એટલે આપણે તેની વાતની અવગણના કરવી જોઈએ નહીં, બરાબર છે? તો આજથી મારી સાથે બધા એક નિર્ણય લેશે. ચલો, બધા સાથે બોલશે કે હું આજથી અને હંમેશા મારા બધા વડીલોનો આદર કરીશ, તેમની બધી વાત માનીશ, તેમની સામું બોલીશ નહીં, બરાબર છે? બધાએ નિર્ણય કરી લીધો ને? ઓકે, ચાલો. તો હવે આપણે આજના ગણિત વિષયની શરૂઆત કરીએ. ચલો, આપણે ધોરણ એક અને વિષય છે આપણો ગણિત. કયો વિષય છે આપણો? આપણો વિષય છે ગણિત. ચલો, આજે આપણે સરવાળાના દાખલા કરવાના છે. સરવાળાના દાખલા બધાને કરતાં આવડી જ ગયા હશે. તો ચાલો, હવે તમારે જ મને આન્સર આપવાનો છે બધા જ દાખલાનો. ઓકે, તો બધા રેડી છો ને મારી સાથે દાખલા ગણવા માટે? ઓકે, તો ચાલો હવે શરૂઆત કરીએ. ચાલો, અહીં આપણને સ્ક્રીન ઉપર શું બતાય છે? અહીં આપણને સ્ક્રીન ઉપર બતાય છે, શું બતાય છે કોઈ કહેશે? આપણને અહીં સ્ક્રીન ઉપર ચોરસ જેવા લાંબા લાંબા બોક્સ બતાય છે, બરાબર છે? શું બતાય છે? બોક્સ બતાય છે ને? હા, તો ચાલો હવે આ બોક્સને આપણે સાથે ગણીશું. બધા મારી સાથે ગણશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. કેટલા થયા? થઈ ગયા આઠ. તો
તો હવે હું નીચે આ બોક્સ બતાવી છે ચોરસ, તેમાં હું લખીશ 8 વડે 8, બરાબર છે? ઓકે, ચલો હું ફરીવાર આ બોક્સમાં લખીશ, આઠ વડે આઠ. ચલો મેં અહીં લખ્યા 8 વડે 8. ઓકે, સરવાળાની નિશાની બતાય છે અને ફરી વખત આપણે આ જે ચોરસ જેવા બોક્સ જેવું બતાય છે ને આપણે તે ગણી લઈએ. 1 2 3 4 કેટલા થઈ ગયા 4. તો હું કેટલા લખીશ, હું લખીશ અહીંયા 4 વડે 4. ચલો મેં અહીં લખ્યા 4 વડે 4. હવે બરાબર નિશાની બતાવી છે અને હજી એક ખાલી બોક્સ બતાવી છે. તો આપણે પહેલેથી છેલ્લે સુધીના બધા બોક્સને સાથે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા થઈ ગયા 12. એટલે આપણે 8માં 4 ઉમેર્યા તો થઈ ગયા 12. તો આપણે અહીં લખશું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આપણે અહીંયા ફરીથી લખશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર છે? ઓકે, ચલો હવે હું ફરીથી લખીશ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો અહીં મેં લખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો હવે આપણને અહીં સ્ક્રીન ઉપર દાખલો બતાવે છે, તો ચાલો ફટાફટ આ દાખલાને ગણી લઈએ. ચલો ફટાફટ દાખલાને ગણશું. પહેલાં 8 આંગળી ઊંચી કરો, બધા 8 આંગળી ઊંચી કરશે, કરી બધાએ 8 આંગળી ઊંચી. પછી આપણને સરવાળાની નિશાની બતાવી છે, પછી આપણને 4 વડે 4 બતાવે છે. તો પહેલાં 8 આંગળી ઊંચી કરો અને ત્યારબાદ 4 આંગળી ઊંચી કરો, કરી બધાએ 4 આંગળી ઊંચી, કરીને બધાએ 4 આંગળી ઊંચી. મારી સાથે જ તે આ દાખલો ગણવાનો છે. ચલો ગણો. તો કેટલી આંગળી ઊંચી થયેલી બતાવે છે? તમે કહેશો મિસ આંગળી તો 10 જ છે, તો કેમ કરવું? તો મેં તમને એક રીત શીખવાડી હતી ને કે આપણે આંગળીના વીંઢા વડે દાખલો ગણવાનો, બરાબર છે? તો હવે બધા પોતાની પહેલી આંગળી ઊંચી કરશે, તેમાં 3 વીંઢા બતાવી છે. તો ચાલો આપણે વીંઢા વડે દાખલો ગણીશું. પહેલી આંગળીમાં 3, બીજી આંગળીમાં 3, ત્રીજી આંગળીમાં 3, એમ બતાવે છે ને વીંઢા. તો ચાલો આપણે વીંઢાની રીતે દાખલો ગણીએ. ચલો બધા સાથે ગણીશું. 1 2 3 4 5 6 7 અને 8. જ્યાં 8 આવ્યા હોય ત્યાં 1 આંગળી મૂકી દેશે બધા, અને ફરી વખત આગળ 4 ગણવાની શરૂઆત કરશે. 1 2 3 અને 4. છેલ્લી નાની આંગળી છે ને, ત્યાં આપણે આ 4 પૂરા કર્યા. પહેલી આંગળીથી શરૂઆત કરી હતી આપણે, છેલ્લી આંગળીમાં છેલ્લા વેઢાએ આ પૂરું થયું. ચલો હવે પહેલેથી છેલ્લે સુધીની બધા જ વેઢા ગણી લઈએ. કેટલા વેઢા થયા સાથે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા થયા? થઈ ગયા 12.
તો લખી લઈશું એકડે બગડે બાર. ચલો મારી સાથે આ દાખલો લખવાનો છે, બરોબર છે? ફટાફટ આ દાખલો લખી લેશે બધા જ બાળકો. આઠ વેઢામાં આપણે ચાર વેઢા ઉમેર્યા તો થઈ ગયા એકડે બગડે બાર. ચલો ફટાફટ દરેક બાળક પોતાની નોટબુકમાં આ દાખલો લખી લેશે. ફટાફટ લખવાનો છે હો દાખલો, બરોબર છે? તમને તો હવે દરરોજની સ્પીડ થઈ જ ગઈ હશે, એટલે હવે તો આ દાખલા ફટાફટ ગણતા પણ આવડી ગયા હશે અને ફટાફટ લખતા પણ આવડી જ ગયા હશે, બરોબર છે? ચલો હવે આપણે આ દાખલાને આડી રીતે ગણતા જોઈ લઈએ. ચલો આઠ અને આઠ આપ્યા છે, સરવાળાની નિશાની આપી છે, ચોગળે ચાર આપ્યા છે, બરાબર ખાલી જગ્યા આપી છે. તો આપણે આ દાખલો પણ વેઢાની રીતે જ ગણવાનો. આપણે આઠ અંકમાં ચાર અંકનો ઉમેરો કર્યો, કેટલા થયા હતા આપણે આગળ ગણ્યું એમ, કેટલા થયા હતા? થયા હતા એકડે બગડે બાર. તો હું લખીશ અહીં એકડે અને બગડે બાર. ચાલો બધાએ ફટાફટ આ દાખલો મારી સાથે ગણવાનો છે. હું ચલો મેં અહીં લખી લીધા એકડે બગડે બાર, બરાબર છે ને ભાઈ? ઓકે, મારી સાથે બધા લખો છો ને? ઓકે, ચાલો હવે આપણે આ દાખલો લખી લઈએ, પછી આપણે આગળના ચિત્ર તરફ જઈએ. ચલો વિચારો તો કે મિસ હવે આગળ કયું ચિત્ર બતાવવાના છે, કંઈક નવું ચિત્ર બતાવશે ને મિસ હવે? ચાલો આગળનું ચિત્ર જોઈએ. હવે આપણે આ આકારને પણ ફટાફટ ગણી લઈએ. આજે તમને ખબર છે મિસે આજે દરેકમાં આકાર જ લીધા છે, કારણ કે આપણે વેજીટેબલ, ફ્રૂટ્સ, બુક્સ બધા એના ચિત્ર આપણે ગણી લીધા છે. આપણે કંઈક દરરોજ નવું શીખવાનું હોય ને, આજે મેં લીધા છે આકારો. તો આપણે આકારને ગણવાના છે. ચલો આપણે ગણી લઈએ આકારને. ચલો સાથે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. કેટલા થયા? થઈ ગયા સાત. તો હું બોક્સમાં કેટલા લખું? બોક્સમાં લખીશું સાત અને સાત. ચલો મેં અહીં લખ્યા સાત અને સાત. પછી અહીં કાંક બતાવી છું આકાર, ચલો તેને પણ ગણી લઈએ. એક બે ત્રણ, કેટલા થયા? થઈ ગયા ત્રણ. કેટલા લખું અહીં? હા વેરી ગુડ, હું લખીશ અહીં ત્રણ ગણે ત્રણ. ચાલો હવે પહેલેથી છેલ્લે સુધીના બધાને ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. કેટલા થયા? થઈ ગયા દસ. કેટલા લખું અહીં? લખીશ અહીં એકડે મીંડે દસ. હલો આગળ જોઈ લઈએ. ચલો દાખલો બતાય છે બધાને અહીં? હા બતાય, બતાતો જ હશે બધાને દાખલો. ઓકે, કેટલા બતાય છે આપણને? બતાય છે સાત અડે સાત.
તો હવે આપણે બેઠા વડે ગણીએ, 7 વડે 7. ઓકે ચલો, બધા જમણા હાથની પહેલી આંગળી ઊંચી કરો. એમાં 3 વેઢા છે ને બધાને? જુઓ તો બધા બાળકો, 3 વેઢા છે ને? હા, હોય જ તે 3 વેઢા. તો ચાલો ગણીએ, 1 2 3 4 5 6 7. કેટલા થયા? થઈ ગયા 7. ત્યારબાદ જ્યાં 7 આવ્યા હોય ત્યાં એક આંગળી મૂકી દેશે. પછી કેટલા લખેલા છે? અહીં સરવાળાની નિશાની છે અને 3 ગણે 3 છે, તો 7 આવ્યા છે. અને પછી ગણવાનું શરૂ કરશે, 1 2 3. ઓકે ચલો, હવે પહેલા વેઢાથી છેલ્લા વેઢા સુધી બધા જ વેઢા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા? 10. 10 કેમ લખાય ખબર છે કોઈને? આ તો આવડે જ છે. હું 10 કેમ લખાય? એકડે મીંડે 10. ચલો, મેં લખ્યું અહીં એકડે અને મીંડે 10. ચલો ફટાફટ દરેક બાળક પોતાની નોટબુકમાં આ દાખલો સરસ રીતે લખી લેશે. ફટાફટ લખવાનું છે બધા આ દાખલો. ઓકે, આ દાખલો લખાઈ જાય એટલે આપણે આગળના દાખલા તરફ જઈશું. બરોબર છે. ચાલો, હવે આ દાખલો લખાઈ જ ગયો હશે, લખાઈ ગયો છો ને બધાને દાખલો? ઓકે, તો હવે આગળના દાખલા તરફ જઈએ. ચલો, અહીં બતાવી છે 7 3 7, સરવાળાની નિશાની 3 ગણે 3, બરાબર ખાલી જગ્યા બતાવી છે. તો આપણે આગળ જેમ વેઢા વડે ગણ્યા એવી જ રીતે અહીં ગણવાનું છે. ઓકે, તો શું જવાબ આવ્યો? તો જવાબ આવ્યો હતો એકડે મીંડે 10. તો હું અહીં લખીશ એકડે અને મીંડે 10. ચાલો, એકડે મીંડે 10. ચાલો હવે આગળના દાખલા તરફ જઈએ. ચાલો હવે આપણે આ આકારને પણ ગણી લઈએ. બરોબર છે, સાથે ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણે આમાં સૌ પ્રથમ બધાની સાથે ગણી લીધા. હવે આપણે શું કરશું? અહીં નીચે બોક્સમાં તો લખવાનું છે ને કે આ કેટલા આકાર થયા. તો આપણે ફરીથી આ 3 આકારને ગણી લઈશું, 1 2 3. તો હું અહીં કેટલા લખું? હું અહીં લખીશ 3 ગણે 3. ચલો, મેં અહીં લખ્યા 3 ગણે 3. અને કેટલા થયા? ફરીથી ગણીએ, 1 2 3 4 5 6 7 8. કેટલા થયા? 8. હું લખીશ અહીં 8. ઓકે, 3માં આપણે 8 અંક ઉમેર્યા, કેટલા થાય? 11. બરોબર છે. તો હું લખીશ અહીં 2 11 11. કેમ લખાય? ચલો ફરીથી હું 2 11 11 લખીશ અહીંયા. બરાબર છે. ઓકે, 2 11 11 લખતા બધાને આવડે છે ને? બધાને તો આવડતું જ હોય, કારણ કે આપણે તો હવે પહેલા ધોરણમાં આવી ગયા છીએ ને.
બરોબર છે. ચાલો આગળ તરફ જઈશું. ચાલો અહીં આપણને બતાય છે ત્રણ ગળી ત્રણ સરવાળાની નિશાની, આઠ વળી આઠ. ઓકે, તો ચાલો પહેલી આંગળી ઊંચી કરો. ત્રણ વેઠા બતાય છે, ત્યાંથી આપણે ગણવાનું શરૂ કરીએ. એક બે ત્રણ. ઓકે, પછી શું બતાય છે? આઠ બતાય છે, તો ચાલો આઠ સુધી ગણીએ. ત્રણ સુધી ગણાઈ ગયા, પછી આઠ આવે ત્યાં સુધી ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. ચલો જ્યાં આઠ ઊભા રહ્યા છે ને, જ્યાં આઠ આવીએ ને, એક આંગળી મૂકી દેશે અને પહેલી આંગળીના પહેલા વેઢાથી ગણવાનું શરૂ કરશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. કેટલા થાય? થઈ ગયા બે એકડા અગિયાર. હવે હું લખીશ અહીં. બે એકડા અગિયાર. ઓકે, ચાલો આ દાખલો ફટાફટ નોટબુકમાં લખવાનો છે. બરોબર છે, આપણે ત્રણ વેઢામાં બીજા આઠ વેઢાનો ઉમેરો કર્યો, સરવાળો કર્યો, એટલે થઈ ગયા અગિયાર વેઢા, એટલે આવી ગયો જવાબ અગિયાર. ઓકે, આગળ તરફ જઈશું. ચલો હવે અહીં પણ ઈ છે, માત્ર આ સરવાળો આપણને આડી રીતે કરવા માટે આપ્યો છે. તો ચાલો આ આપણે દાખલો પણ કરી લઈએ. અહીં પણ એવી જ રીતે ત્રણ વેઢામાં ત્રણે અંકમાં બીજા આઠ અંકનો ઉમેરો કરવાનો છે, એટલે કેટલો જવાબ આવશે? ઓકે, આપણે આગળ જેવી રીતે દાખલો કર્યું ને, એવી જ રીતે કરવાનો છે. જવાબ આવે બે એકડા અગિયાર. બરોબર છે, ચલો અહીં મેં લખ્યા બે એકડા અગિયાર. બરોબર છે, બધાએ ફટાફટ આ દાખલો પણ લખી લેવાનો છે. આ દાખલો લખાઈ જાય એટલે આપણે આગળ તરફ જઈશું. ફટાફટ લખવાનો છે. ચલો હવે આ દાખલો લખાઈ ગયો હશે એટલે આગળ તરફ જઈએ. ચલો હવે આપણને અહીં ફરી એક વખત આકાર બતાય છે. ખબર છે આ આકારનો કલર કેવો છે? આનો કલર છે, શું કલર છે? ગ્રીન. ગ્રીન એટલે લીલો. તો ચાલો આ આકારને પણ ગણી લઈએ. પછી એક્ટિવિટી કરવી છે ને, પછી એક લાસ્ટ એક્ટિવિટી જ બાકી રહેશે આપણને કરવાની. ઓકે, ફટાફટ આપણે આ બધા આકારને ગણી લઈએ, જવાબ અહીં લખી લઈશું અને ત્યારબાદ એક્ટિવિટી કરીશું. ખબર છે, સાથે ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ. કેટલા થયા? થઈ ગયા પાંચ. પાંચ થઈ ગયા. પછી સરવાળાની નિશાની અહીં આપણને બતાવ્યા છે. બતાય છે ને બધાને સરવાળાની નિશાની? ચલો ફરી વખત અહીં આપણને આકાર બતાય છે, આપણે આ આકારને ગણી લઈએ. ચલો એક બે ત્રણ ચાર પાંચ. કેટલા થયા? થઈ ગયા પાંચ. આ પાંચ અને આ પાંચ થઈ ગયા દસ. તો પણ ફરી વખત આપણે પહેલેથી છેલ્લે સુધીના બધા આકારને ગણી લઈશું. એક બે ત્રણ ચાર પાંચ.
6, 7, 8, 9 અને 10 કેટલા થયા? થઈ ગયા 10. લખીશું અહીં એકડે ને મીંડે 10. ચાલ અહીં લખ્યા એકડે મીંડે 10. કે આગળ તરફ જઈશું. ચાલો બધા પોતાના જમણા હાથની 5 આંગળી ઊંચી કરશે અને ત્યારબાદ પોતાના ડાબા હાથની 5 આંગળી ઊંચી કરશે. બરોબર છે? કરી બધાએ 5 આંગળી ઊંચી. બરોબર છે ને? ચાલો બધી આંગળી ગણી લઈશું. જેટલી આંગળી ઊંચી બતાવે છે તેટલી બધી આંગળી. બરોબર છે? ચાલો ગણો તો કુલ કેટલી આંગળી ઊંચી થયેલી બતાવે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આપણને 10 આંગળી ઊંચી થયેલી બતાવે છે. તો લખીશું અહીં એકડે મીંડે 10. ચાલો અહીં મેં લખ્યા એકડે મીંડે 10. ઓકે, એકડે મીંડે 10 લખ્યા. બરાબર છે? ચાલો હવે આગળ આડી રીતે દાખલો લખી લઈશું. અહીં પણ એકડે મીંડે 10 જવાબ આવશે. 5 અને 5માં સરવાળો કરીશું. ચાલો આપણે અહીં 5 આંગળીમાં બીજી 5 આંગળી ઉમેરી તો કેટલા થયા? આગળ દાખલો કર્યો તો એવી જ રીતે થઈ ગયા એકડે મીંડે 10. તો અહીં લખીશું એકડે. ચાલો ફરી વખત એકડે મીંડે 10 લખીશું અહીં. બરોબર છે? ઓકે, ચાલો અહીં લખીશું એકડે 1 અને મીંડે 10. ચલો ફટાફટ આ દાખલો લખાઈ ગયો હશે. આગળ તરફ જઈએ. હવે આપણે કરવાની છે એક્ટિવિટી. શું કરવાની છે? એક્ટિવિટી. ઓકે, તો ચાલો બધા એક્ટિવિટી માટે રેડી છો ને? એક્ટિવિટી કરી લઈશું. બરોબર છે? ચલો કોણ કહેશે મને આ ચિત્રમાં શું બતાવે છે? અહીં બતાવે છે આપણને બુક્સ. બુક બતાવે છે ને એટલી બધી. તો આપણે આ બુકને જાતે ગણવાની છે અને જે સંખ્યા આવે તે અહીં લખવાની છે. ઓકે, તમારો સમય શરૂ થાય છે. 1 મિનિટનો સમય આપો છો. ફટાફટ આ બુક્સને ગણશે બધા જ બાળકો. ઓકે, ફટાફટ ગણવાનું છે આ દાખલાને. ગણાય જાય એટલે જવાબ લખી લેવાનો છે. બરોબર છે? ચાલો હવે હું આ બુક્સ હું ગણીશ. બધાને જવાબ લખાઈ ગયો હશે એટલા માટે. ચાલો 1, 2, 3, 4, 5 કેટલા થયા? 5. લખીશ અહીં હું 5 અને 5. ઓકે, સરવાળાની નિશાની. ફરી વખત બુક્સ ગણીશું. 1, 2, 3, 4, 5 કેટલા થયા? 5. લખીશું અહીં 5. 5 વત્તા 5 કેટલા થયા? થઈ ગયા 10. જેટલાનો જવાબ એકડે મીંડે 10 આવ્યો હોય તે પોતાના જવાબની સામે સાચાની નિશાની કરી લેશે. જેવી રીતે હું કરું છું તેવી રીતે. ઓકે, ચાલો આગળ જોઈશું. આ પણ એવી જ રીતે ફટાફટ દાખલાની રીતમાં તમારે બુકમાં લખવાનો છે. બરોબર છે? ચલો ફટાફટ લખશે બધા જ બાળકો. લખાઈ જાય એટલે
થોડી વાર માટે ઊભા રહેશે એટલે હું આ દાખલાનો જવાબ, સાચો જવાબ કહી દઈશ. પછી આપણે આજનો લેક્ચર અહીં પૂરો કરશું. ઓકે, તો ચાલો ફટાફટ લખશે, રકમ લખશે અને પછી પોતાની આંગળી વડે આ દાખલો ગણશે. જમણા હાથની 5 આંગળી ઊંચી કરશે અને ત્યારબાદ ડાબા હાથની 5 આંગળી ઊંચી કરશે. ચાલો કરી બધાએ 5 આંગળી ઊંચી જમણા હાથની અને 5 આંગળી ઊંચી ડાબા હાથની. બધી આંગળી ગણી લ્યો તો કુલ કેટલી આંગળી ઊંચી થયેલી બતાવી છે. કોણ કહેશે મને જેટલી આંગળી ઊંચી થયેલી બતાવી તેનો જવાબ અહીં લખી લેશે. ચલો 5 આંગળી ઊંચી કરી જમણા હાથની અને 5 બીજી આંગળી ઊંચી કરી તો જવાબ આવે છે એકડે મીંડે 10. તો હું લખીશ અહીં એકડે અને મીંડી 10. જેટલાનો જવાબ આવ્યો હોય તે પોતાના દાખલાની નીચે સાચાની નિશાની કરશે અને જેટલાનો જવાબ ખોટો આવ્યો હોય ત્યાં દાખલો જોઈ લેશે કે મારી ક્યાં ભૂલ થયેલી બતાવે છે. ઓકે ઓકે, થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.